અને મારી પ્રાર્થના સાંભળી લીધી. મને ધીરે ધીરે બધું યાદ આવી રહ્યું છે. હવે મારું ઘર પાછું હસતું રમતું થઈ જશે. હસન મારી મમ્મી બનાવે એવો જ છે. આમ મારી મમ્મી બનાવ્યો છે ને? હા, આ મારી, હા, મારી મમ્મી જ બનાવ્યો છે. મમ્મી બહુ જ સરસ મોહન દાળ બનાવે છે. મમ્મી મમ્મી ઘરમાં છે. મમ્મી અહીંયા જ છે ને? ક્યાંક મારી મમ્મી. મમ્મી મમ્મી સુલોચના વિશે જેમ જેમ ખબર પડે છે, એ બા એના કરતા વધારે ક્રૂર નીકળી છે. કોઈ સ્ત્રી આટલી નીચલી કક્ષાએ જઈ કઈ રીતે શકે? ભગવાન એને ક્યારે માફ નહીં કરે. એને અભયને અમારા બધા વિરુદ્ધ ચડાવ્યો. હવે અભયના મગજમાંથી આ બધું કાઢવાનું કઈ રીતે? એને અનોખી અને આખા પરિવાર વિરુદ્ધ ચડાવ્યો છે અભયને. ને આ વાતની જાણ, આ હકીકતની જાણ જો હું બધાને કહીશ નહીં તો ઘરમાં ઝઘડા થશે અને લોકો તમાશા જોશે. જુદા ને મારે કહેવું તો પડશે. હું પહેલા અનોખી અને આખા પરિવારને શાંતિથી બેસાડીને સમજાવીશ, હકીકતની જાણ કરીશ, અને પછી હું અભયને કહીશ. એને કહીશ કે બેટા લોકેશ કોણ છે, આ સુલોચના કોણ છે, એને સમજાવીશ તો મારી વાત સમજી જશે. મારો દીકરો છે ને, એ સમજી જશે મારી વાત. પણ અત્યારે મારે તાત્કાલિક કઈ કરવું પડશે. મોહન દાળ ખાધો, ખુશ પણ થયો, પછી અચાનક જ મમ્મી મમ્મી કરતો કરતો એકદમ પછી એકદમ બેભાન થઈ ગયો. બહુ સમય થઈ ગયો છે, હું એક વાર અભયને જોઈ આવું. નહીં બેટા, હું જાઉં છું, મારે વાત પણ કરવી છે એની સાથે. આવ બેટા. અભય તું બસ બેટા, હું તને સમજાવવા માટે જ આવતો હતો. હકીકત શું છે હું અહીં બધાને કહેવા માટે જ અહીં આવ્યો છું. હકીકત તો હું તમને બધાને કહીશ. તમે તમારી છોકરીને કોઈ પણ જાતના સંસ્કાર જ નથી આપ્યા. એને કેટલી વાર ના પાડી છે, વારે વારે મારી સામે આવીને ઊભી રહી જાય છે. ભાઈ દીકરા, શટ અપ. અભય દીકરા, અને કયા હકે તમે મને તમારો દીકરો કહો છો? તમે છેતરપિંડી કરી છે મારી સાથે. તમારી આ જાડી છોકરીને પરણાવીને મને છેતર્યો છે. તમે મારી રાગણી સાથે રમત રમ્યા છો. તમે હા હા, રમત તો તમે રમો જ ને, કારણ કે તમારામાં લાગણી ક્યાં છે? તમને અને તમારી દીકરી બંનેને મારા પૈસામાં જ રસ હતો.
મારા પૈસા, મારી પ્રોપર્ટી, એ બધું પડાવવા માટે જ તમે તમારી દીકરીને મારી સાથે પરણાવી દીધી. ભાઈ, અભય, આ બધું ખોટું છે. તને કોણે કહ્યું આવું? આ મને કોઈએ કહેવાની જરૂર? મારી સાથે જે થયું છે ને, એના પરથી મને ખબર પડી ગઈ છે કે તમે લોકો મારી સાથે કેવી કેવી રમત રમ્યા છો. પ્રતાપ, પ્રતાપ, અભયને સમજાવો, આ બધું ખોટું છે. મેં આવું કઈ નથી કર્યું. કુંવર, જો અભય બેટા, અરે પુરુષોત્તમ ભાઈ મારા મોટા ભાઈ જેવા છે. જો બેટા, તું જે સમજે છે ને, એવું કઈ જ નથી. તારી કઈ ગેરસમજ થઈ છે. જો તારી મરજીથી જ અનુ સાથે તારા લગ્ન થયા છે. અરે અનુ અને તું એકબીજાને બહુ પ્રેમ કરો છો. અને બેટા, જો તમારા પ્રેમની નિશાની આધ્યા, તમારી દીકરી. નહીં, આપણી વાતમાં આ નાનકડી છોકરીને વચ્ચે લાવીને રમત ના રમો. આને વચ્ચે ના ફસાવો. મને આ છોકરી આપણા ઘરમાં નથી જોઈતી. અત્યારે ને અત્યારે ને અહીંયાથી લઈ જાઓ. બહાર કાઢો આને. તમારી દીકરી છે જ આરતી ઉતારવા લાયક. આને આણે મારી સાથે બધી રમત રમી છે. મારી જિંદગી ખરાબ કરવા વાળી આ જ છોકરી છે. મારી સાથે છેતરપિંડી કરીને લગ્ન કર્યા. મારી મારી મા સાથે પણ કાવતરું કર્યું. એનું મારી મમ્મી સાથે બિલકુલ બનતું નહોતું, એની પણ મને ખબર પડી ગઈ છે. અને એટલે જ એણે મારી મમ્મીને રસ્તામાંથી હટાવવાનો તકતો ઘડી કાઢ્યો. વીર, શું બોલે છે તું? વીર, બધું ખોટું છે. કાકા, તમે કોને એને અભય કાકી મને એમની દીકરીની જેવ રાખતા હતા, હવે મને મા દીકરીની જેવા કરવા રહ્યા છીએ. સાચું કહું, સાચું ગ્રોવા, મારી મમ્મી તો તને પોતાની દીકરી જ માનતી હતી, પણ તે એની દીકરી હોવાનો ઢોંગ કર. તે મારી મમ્મીને ક્યારે મમ્મી માની જ નહોતી. અને અને એટલે એને મારવાનો પ્લાન કર્યો અને એને મારી નાખ્યા. નહીં, તે મારી સાથે પ્રોપર્ટી માટે લગ્ન તો કર્યા જ, પછી વિસર્જનના દિવસે ભીડનો લાભ લઈને તે મને મારવાનો પ્રયત્ન પણ કર્યો. એમાં પણ તે આંશિક સફળતા મેળવી લીધી. 7-7 વર્ષમાં બધું જ મેળવી લીધું તે. આ તારા નવા પ્રેમી સાથે મળીને નવું જીવન શરૂ કર્યું. મારું એકેડમીનું સપનું છીનવી લીધું. પણ તમારા ખરાબ નસીબે હું કોમામાંથી બહાર આવી ગયો.
અને મને તમારા બદ ઈરાદાની ખબર પડી ગઈ. તમને બધાને તમારા કર્મોની સજા મળશે. અને એની શરૂઆત તારાથી થશે. તું મને આ ઘરમાં નથી જોઈતી. અત્યારે ને અત્યારે મારા ઘરની બહાર નીકળી જા. નીકળ. તારો નવો પતિ છે ને, છે ને, એના ઘરે જા. જા નહીં, અને જો તારે એના ઘરે ના જવું હોય તો તારા કાવતરા ખોર બાપ પાસે જઈને રહી. ખબર છે. આ બધું શું ચીટિંગ છે પપ્પા, બહુ મોટી ચીટિંગ છે. તમે મને પ્રોમિસ કર્યું હતું કે હંમેશા મારી પડખે ઊભા રહેશો, હા, અને તમે હંમેશા તમારું પ્રોજેક્ટ નિભાવો જ છો, તો શું કામ આજે તમારું પ્રોમિસ તોડી નાખ્યું? પપ્પા ચાલો ને ઉઠો ને, હવે બહુ બધા કામ બાકી છે આપણા. હું તમારા માટે ખીર બનાવું. તમને મારા હાથની ખીર બહુ ભાવે છે ને, તો ખીર બનાવ ને. ચાલો ને, પણ તું ઊભા તો થઈ જાઓ. પપ્પા ચાલો ને, હવે ઊભા થઈ જાઓ ને. આ શું કરો છો તમે? ચલો ઊભા થાઓ. આપણે દીપકભાઈ, તમે પપ્પાને બાંધી શું કામ રાખ્યા છે? ખોલો એમને, તો એ ઊભા થાય ને. પપ્પા પપ્પા ચલો હવે ચૂપચાપ ઊભા થઈ જાઓ, નહીતર હું તમારી સાથે આખી જિંદગી વાત નહીં કરું. હવે દીપ, અન્નુનું જડવું ખૂબ જ જરૂરી છે. જો અત્યારે નહીં જડે ને,
તું એ આઘાત માંથી ક્યારે બહાર નહીં નીકળી શકે. બિલકુલ હિંમત નથી કહું મેડમ, સમજી જાઓ એમને કહું કે બાપ બાપ. પપ્પા આપણને છોડીને જતા રહ્યા છે, પપ્પા નથી રહ્યા. અરે પપ્પા ક્યાંય નથી ગયા, આ રહ્યા પપ્પા. શું બોલે છે તું પણ? જો ને આ જો તમારી દીપુ શું બોલે છે તે કહો તો તમે એને. દીપુ તું ખોટું બોલે છે, મારી અન્નુ સાચું બોલે છે, કોઈને. અન્નુ તો સમજતી કેમ નથી? પપ્પા નથી રહ્યા. હમણાં મૂકીને જતા રહ્યા છે. તમે તો મને ઘરની મોટી વ્યક્તિ બનાવી દીધી. આટલો મોટો ભાર હું કેવી રીતે સંભાળીશ? અમારા માતાને ચંદ જતી રહી, અમારો આશરો જતો રહ્યો. ચાલો બધા અંતિમ દર્શન કરી લઈએ. પુરુષોત્તમ, મારા પ્રતાપને માત્ર તારો જ ટેકો હતો. હવે સાવ એકલો થઈ ગયો. કલ્પના પણ નહોતી કરી. તમે તો મને બે ઘડી વાત કરવાનો મોકો પણ ના આપ્યો, જેથી હું તમારી માફી માંગી શકું. મારી નાદાનીમાં મારાથી તમને સામે કોઈ કોઈ ગેરવર્તણૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો ભાઈ. હવે તો તમે રહ્યા નથી ત્યારે મારું મિત્ર કોણ છે? પુરુષોત્તમ ભાઈ, પુરુષોત્તમ તમારો
મામા, બહુ વહેલા જતા તમે અમને છોડીને. દીપક, ચાલો પુરુષોત્તમભાઈને લઈ જઈએ. હા, હા.